આગળના વિડિયોમાં આપણે પુનઃમૂલ્યાંકન થતું કઈ રીતે તૈયાર કરાય એની સમજૂતી મેળવી હતી. તો આપણે એ પ્રકારના દાખલા આજે ભણીશું. દાખલા નંબર 10 છોકરીમાં પેજ નંબર 139 રકમ જોઈએ કે રાજેશ, પુષ્પા અને પ્રતિભા સીના ટી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેટીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. તારીખ 31/3/17 રોજનું તેમની પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ છે. આપણને પાકું સર્વે આપણું છે, મૂડી દેવા બાજુ પર મૂડી છે, બિન ચાલુ દેવામાં બેંકોન અને ચાલુ દેવામાં લેણદારો દેવી મૂડી નફા પાકન રોડ અને ચૂકવાના બાકી ખર્ચા. જે મિલકત નેણા બાજુ પર બિન ચાલુ મિલકતો છે, જેમાં જમીન, મકાન, યંત્રો અને રોકાણો છે. અને ચાલુ મિલકતોમાં દેવાદારો લેણી મૂડી, આખલ સ્ટોક, બેંક સિલક, રોકડ સિલક અને મળવાની બાકી આવક, આ રીતનું પેઢીનું જૂનું પાકું સર્વે આપણને આપેલું છે. પાછળ પેજ નંબર 140 ઉપર ઉપરોક્ત પાકા સર્વેની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કર્યું, એટલે કે આ નવું પ્રમાણ આપેલું છે. આગળ જે આપેલું હતું એ ભાગીદારોનું જૂનું પ્રમાણ હતું. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. આ દિવસે ભાગીદારો સાથે મળી મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કરે છે, જેની માહિતી નીચે પ્રમાણે છે અને અહીંયા હવાલા આપેલા છે. હવાલા પૂરા થયા પછી ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. એટલે કે આપણે આમનોંધ પણ લખવાની છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું પણ તૈયાર કરવાનું છે. પુનઃ મૂલ્યાંકન ખાતા વિશે ફરી એક વાર જોઈ લઈએ. આપણે તમે કીધું કે ખર્ચ કે નુકસાન, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર પર અને ઉપજ કે આવક, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જોઈએ. આપણે સૌથી પહેલો પગલો, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. તો જૂના પાકા સર્વેમાં જોઈશું આપણે, જૂના પાકા સર્વેમાં જમીનની કિંમત આપી છે 1,80,000 અને આપણને એવું કીધું છે કે પુનઃ મૂલ્યાંકન પછી હવે એની કિંમત કેટલી વધારવાની છે, તો 2,50,000 સુધી વધારવાની છે. 1,80,000 માંથી 2,50,000 થાય તો જમીનની કિંમતમાં કેટલો વધારો થયો કહેવાય? તો જમીનની કિંમતમાં 70,000 વધારો થયો છે અને મિલકતની કિંમતમાં વધારો થયો એટલે શું કહેવાય? આવક અને ઉપજ કહેવાય. કારણ કે મિલકતની કિંમત અહીંયા વધે છે, તો આવક કે ઉપજ છે માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું આપણે, જમીન ખાતે 70,000 વધારો થાય છે માટે લખીશું 70,000. હવે એની આમનોંધ આપણે લખવી પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખ્યું છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે અને જે તે મિલકત ખાતે ઉધાર. તેની આમનો તરફે ભારતે લખી શકાય કે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, જમીન ખાતે ઉધાર 70,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે 70,000. આ રીતે એની આમનો લખી શકાય અને બાજુમાં એવું પડે કે જમીનની કિંમતમાં વધારો થયો તેમ અથવા તો જમીનની કિંમતમાં થયેલ વધારાની નોંધ લખી તેમ. પહેલા હવાલામાં જ મકાનની કિંમત આપી છે કે મકાનની કિંમત રૂપિયા 50,000 થી વધારવી, એટલે કે 50,000 રૂપિયા કિંમત વધારવાની છે. જો મિત્રો થી શબ્દ આપ્યો છે કે 50,000 થી વધારવી, એટલે કે મકાનની કિંમત જે કઈ હશે એમાં 50,000 વધારો કરવાનો છે. આગળ જોઈએ તો મકાનની કિંમત આપણને 3,00,000 રૂપિયા આપી છે અને બીજી 50,000થી વધારવાની છે, એટલે એની કિંમત હશે 3,50,000. તો ચોખ્ખો વધારો કેટલો? 50,000. તો મકાનની કિંમતમાં 50,000 વધારો થાય છે અને મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો કહેવાય.
પ્રશ્ન કહેવાય માટે આપણે પુનઃ મૂલ્યાંકન થવાની જવાબ ઉપર લખીશું આપણે મકાન ખાતે 50000 થી વધારે કરવાનો છે એટલે 50000 જ આપણે અહીંયા લખવા પડશે અને એની આમદ લખવી હોય તો મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કારણ કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આપણે લખીએ છીએ માટે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો ઉધાર કોને ખાતે તો જે તે મિલકત ખાતે આપણે આગળ આમદ શીખી એ પ્રમાણે જે મિલકતમાં વધારો થાય છે તે મિલકત ખાતે ઉધાર અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા રકમ કઈ લખવાની તો જેટલો વધારો થાય છે એ જ રકમ ત્યાં લખવાની થશે બાજી લખવું હોય તો એ રીતે લખી શકાય કે મકાનમાં વધારો થયો તેની નોંધ કરવી તેમાં બરાબર પહેલા વધારાની અંદર બે મિલકતમાં વધારો થતો એટલે બે નોંધ કરી અને એની બે આમદ થઈ પહેલો હવાલો આપણો પૂર્ણ થયો બીજો હવાલો જોઈશું આપણે યંત્રની કિંમત રૂપિયા 80000 સુધી ઘટાડવી જોઈએ આપણે જૂના પાકા સરવાળા યંત્રોની કિંમત કેટલી છે તો જૂના પાકા સરવાળા યંત્રોની કિંમત છે 1,20,000 અને અહીંયા લખ્યું છે કે એની કિંમત 80000 સુધી ઘટાડવી એટલે છેલ્લે ઘટાડીને કેટલી રાખવાની છે 80000 તો પુનઃ મૂલ્યાંકન પછી એની કિંમત થઈ 80000 પહેલા હતી 1,20,000 તો શું થયો છે યંત્રની કિંમતમાં ઘટાડો 1,20,000 માંથી થઈ કેટલી 80000 તો 40000 નો જે ઘટાડો થયો છે યંત્રની કિંમતમાં તો યંત્રની કિંમતમાં ઘટાડો થયો એટલે મિલકતની કિંમતમાં ઘટાડો થયો એમ કહેવાય મિલકતની કિંમત વધે તો આપણને ફાયદો થાય ઉપજ થાય તો આપણે જમા બાજુ લખીએ પણ યંત્રની કિંમતમાં ઘટાડો થાય તો આપણા માટે એ નુકસાન કહેવાય માટે લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર પર યંત્ર ખાતે કેટલો ઘટાડો થયો છે તો 40000 નો ઘટાડો થયો છે માટે લખીશું 40000 પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખ્યું છે તો એની આમનો લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા જેટલો ઘટાડો થયો છે એ ઘટાડાની રકમ જ અહીંયા લખવામાં આવે છે અને પછી બાજુ લખવું પડે કે યંત્રની કિંમતમાં ઘટાડો થયો તેની નોંધ અથવા તો ઘટાડો થયો તેની નોંધ કરી તેમાં એ રીતે બાજુ લખવું જરૂરી છે બે હવાલા આપણે બતાવ્યા ત્રીજો હવાલો જોઈશું રોકડની કિંમતમાં 30% નો ઘટાડો કરો તો જોઈએ આપણે રોકાણની કિંમત કેટલી છે પાકા સર્વેમાં રોકાણ આપણને આપેલ છે 40000 એ 40000માં 30% નો ઘટાડો કરો તો 40000ના 30% વધવા પડે તો તમે 40000ના 30% કરો ગુણ્યા 30% કેટલા આવશે 12000 આવશે બરાબર 40000ના 30% એટલે કે 12000 આવશે તો રોકાણની કિંમતમાં કેટલો ઘટાડો કરવાનો છે 12000નો ઘટાડો કરવાનો છે તો રોકાણ આપણા માટે શું કહેવાય મિલકત કહેવાય અને આપણે તમને કીધું હતું કે મિલકતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પરથી આપણા માટે ઉપજ કહેવાય ફાયદો કહેવાય પણ મિલકતની કિંમતમાં ઘટાડો કહેવાય તો આપણા માટે નુકસાન કહેવાય અથવા તો નફામાં ઘટાડો તો એના માટે આપણે રોકાણની ઘટે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું રોકાણ ખાતે ઘટાડો થાય છે માટે 12000 એટલે ઘટાડાની રકમ આપણે લખવાની રહેશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર અસર આવે છે તો આપણે એની આમનોંધ કરવી હોય તો એ રીતે લખાય કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણ ખાતે જમા અને પાછે લખવું હોય લખી શકાય કે રોકાણોની કિંમતમાં ઘટાડો થયો તેની નોંધ
નથી તેના આગળ ચોથો હવાલો જોઈશું આપણે દેવાદાર ઉપર 20% મલકાત અનામતની અને 5% દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે જો દેવાદાર ઉપર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે તો દેવાદાર આપણે પાછા સરવાળા કેટલા આપેલા છે એ જોવું પડે તો પાછા સરવાળાની અંદર આપણે દેવાદારો આપેલા છે 50000 ના તો કે લખાય અહીંયા દેવાદારો છે 50000 બરાબર ગલખત અનામતની જોગવાઈ કરવાની છે 20% તો માઈનસ લખીશું આપણે માઈનસ ગલખત અનામત 20% 50000 ના 20% કરીશું તો આવશે 10000 અને 50000 માંથી 10000 બાદ કરીશું તો આવશે 40000 અને દેવાદારોની ગલખત અનામત બાદ કર્યા પછી જે રકમ વધે ને એના ઉપર જ એ રકમ ઉપર જ દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરી શકાય માટે દેવાદાર વટાવ અનામતની રકમ સુધી હોય તો દેવાદાર વટાવ અનામત એ કેટલી રાખવાની છે તો 5% રાખવાની છે તો 40000 ના 5% કરીશું તો આવશે 2000 બરાબર છે ગલખત અનામત અને દેવાદાર વટાવ અનામત બંનેની રકમ આપણને મળી ગઈ છે ગલખત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાની છે તો ગલખત અનામત અને વટાવ અનામત એ ભેગી માટે શું કહેવાય ખર્ચ કહેવાય કારણ કે આવું અનામત મેળવીને ઊભું કરવું પડે છે પોતાના નફામાંથી ગલખત અનામત એટલે આપણે શું જાણીએ છીએ 11માં ધોરણની અંદર આપણે જોઈ ગયેલા કે દેવાદારો પાસેથી નાણાં લેવાના હોય ધારો કે 50000ના દેવાદારો છે પણ વર્ષને અંતે એમાંથી અમુક ગલખત તો પડતી જ હોય છે એમાંથી 10000ના દેવાદારો એવા છે કે જેની પાસેથી કંઈ મળી શકે એમ નથી એટલે કે 10000ની ગલખત પડવાની છે તો પેઢી અગાઉથી એમને ખબર હોય છે કે અમુક રકમની ગલખત તો પડવાની છે તો એના માટે પેઢી અગાઉથી એક અનામત ઊભું કરે છે જેને કહેવાય છે ગલખત અનામત અને પોતાના નફામાંથી પેઢી આવો અનામત ઊભું છે એને નફામાંથી આપણને ખર્ચ પર મૂકવામાં આવે છે એટલે ગલખત અનામતને પેઢી માટે ખર્ચ કહેવાય અને એ જ રીતે દેવાદાર વટાવ અનામત દેવાદારોને વટાવ આપવા માટે પણ એક અનામત ઊભું કરવામાં આવે છે અને બંને વસ્તુ પેઢી માટે ખર્ચ કહેવાય છે અને ખર્ચ છે માટે પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવે તો નોંધ કરીશું આપણે ખર્ચ છે માટે પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર ગલખત અનામત ખાતે અને દેવાદાર વટાવ અનામત ખાતે ગલખત અનામત ખાતે લખીશું આપણે 10000 અને દેવાદાર વટાવ અનામત ખાતે લખીશું આપણે 2000 આમનો લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે જો આપણે સંયુક્ત આમનો લખ્યો તો લખી શકાય કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખત અનામત ખાતે જમા તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા અને જો અલગ અલગ આમ લખે હોય તો પણ લખી શકાય આપણે અલગ લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખત અનામત ખાતે જમા 10000 પાછળમાં લખીશું ગલખત અનામતની જોગવાઈ કરવી તેના એ જ